વિદ્યાર્થી મિત્રો શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસ માટે ધોરણ દસ વિષય ગુજરાતી દ્વિતીય ભાષાનું વાર્ષિક પરીક્ષાનો પ્રશ્નપત્રનો પરિરૂપ એટલે કે પ્રશ્નપત્રનું માળખું જેને પેપર સ્ટાઇલ આપણે કહીએ છીએ તેના વિશે આજે જાણીશું શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસ વાર્ષિક પરીક્ષામાં લીધેલ અભ્યાસક્રમ અભ્યાસક્રમમાં રાખેલ પ્રકરણમાં ગદ્ય અને પદ્યમાં જોઈ લઈએ પ્રકરણ રહેશે એક બે ત્રણ ચાર છ સાત બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે બાદ કરેલ પ્રકરણમાં ગદ્ય પદ્ય કયા બાદ કરેલા છે તે જોઈ લઈએ આપણે ગદ્યમાં પાંચ આઠ દસ તેવી જ રીતે પદ્યમાં નવ અગિયાર આટલા પ્રકરણો અભ્યાસમાં લેવામાં આવ્યા નથી જે પરીક્ષામાં આ પ્રકરણોમાંથી પૂછાશે નહીં જ્યારે વ્યાકરણ વિભાગની અંદર કોઈ પણ વ્યાકરણ લેખનનો મુદ્દો દૂર કરેલ નથી તમામે તમામ મુદ્દા જે તમારી પાઠ્યપુસ્તકમાં છે તે તમામે તમામ મુદ્દામાંથી તમને પ્રશ્ન પૂછાશે તો સૌથી પહેલો વિભાગ એ જોઈએ વિભાગ એમાં ગદ્ય વિભાગ છે એટલે કે જે તમારે પાઠ્યપુસ્તકમાં ગદ્ય વિભાગ છે જે પાઠના પ્રશ્નો છે તે બધા આ એ વિભાગમાં પૂછાશે જેમાં સૌથી પહેલું છે અ જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો આના ગુણ રહેશે ત્રણ આ જોડકા પાત્ર ઉક્તિ એટલે કે પાત્ર કયું પાત્ર કયું વાક્ય બોલે છે એ પ્રમાણે પણ હોઈ શકે કૃતિકર્તા એટલે કે કૃતિનું પાઠનું નામ આપ્યું હોય એની સામે લેખકનું નામ આપ્યું હોય ત્યાર પછી પાત્ર પાત્રકૃતિના હોય એટલે કે કોઈ પાત્ર આપ્યું હોય કોઈ પાઠમાંથી અને એ કઈ કૃતિનું પાત્ર છે તે લખવાનું હોય ત્યાર પછી છે કૃતિ પ્રકાર એટલે કે પાઠનું નામ આપ્યું અને કયા એનો સાહિત્ય પ્રકાર કયો છે એ પ્રકારના જોડકા પૂછાઈ શકે આ જોડકા જોડોમાં અની સામે બ એ રીતે લખવું ફક્ત બ એકલો લખવો નહીં ત્યાર પછી વિભાગ એમાં બ આપ્યો છે જેમાં પ્રથમ છે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો આમાં બે ખાલી જગ્યાઓ પૂછી હશે તમને અને તેના ઉત્તર કાઉન્સમાં આપ્યા હશે તેમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને પૂર્ણ ખાલી જગ્યા લખ્યા પછી તેનો ઉત્તર ખાલી જગ્યામાં લખવો જેના બે ગુણ છે તેવી બે ખાલી જગ્યાઓ પૂછાશે ત્યાર પછી બમાં જ બીજું છે નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો તેમાં બે વિધાન પૂછવામાં આવ્યા હશે આખું વિધાન લખ્યા પછી ખરા કે ખોટાની નિશાની કરવી ત્યાર પછી વિભાગેનો ક જેમાં ગદ્યના એક વાક્યના પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં ત્રણ પ્રશ્ન પૂછવામાં આવશે દરેક પ્રશ્નનો એક ગુણ આપ્યો છે એટલે ટોટલ ક ત્રણ ગુણનો છે ત્યાર પછી ડ ડમાં બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જેમાં ત્રણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હશે તે ત્રણ પૈકી ફક્ત બે જ પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના રહેશે જેના ગુણ છે ચાર ત્યાર પછી વિભાગ એનો ઈ જેમાં સવિસ્તાર ઉત્તર આપ્યા હશે ત્રણ પ્રશ્ન પૂછવામાં આવ્યા હશે જેમાંથી બે ઉત્તર લખવા જરૂરી છે જેમાં એક પ્રશ્નના ગુણ છે ત્રણ એવી રીતે તમે બે ઉત્તર લખશો એ બેના કુલ ગુણ થશે છ ગુણ હવે વિભાગ બી પદ્ય વિભાગ જેમાં અ છે જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો સેમ ગદ્ય વિભાગ જેવું જ છે પરંતુ આમાં કૃતિ અને કરતા કૃતિ અને સાહિત્ય પ્રકાર બે પૈકી ગમે તે એક જોડકું પૂછવામાં આવશે જેમાં દરેકના ગુણ એક છે એમ ત્રણ પૂછાશે એટલે તેના માર્ક છે ત્રણ ત્યાર પછી બમાં નીચે આપેલા યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો બે ખાલી જગ્યા પૂછવામાં આવશે જેમાં કૌંસમાં વિકલ્પો પણ આપેલા હશે એમાંથી પૂર્ણ ખાલી જગ્યા લખ્યા પછી એની અંદર એનો ઉત્તર લખવાનો દરેકના ગુણ એક છે એવી બે ખાલી જગ્યાઓ તમને પૂછાશે બીજું છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમાં બે વિધાનો પૂછવામાં આવશે દરેકના એક એક ગુણ છે એ રીતે બે માર્ક્સ છે આખું વાક્ય લખ્યા પછી અંતમાં ખરા કે ખોટાની નિશાની કરવાની રહેશે ત્યાર પછી વિભાગ બીનો ક છે જેમાં એક વાક્યમાં ઉત્તર લખો એટલે કે પદ્યના એક એક વાક્યના ઉત્તર લખવાના રહેશે જેમાં ત્રણ પ્રશ્ન પૂછવામાં આવશે અને ત્રણે ત્રણ પ્રશ્ન ફરજિયાત લખવાના રહેશે દરેકના ગુણ એક એક રહેશે એમ તેના ત્રણ ગુણ છે ત્યાર પછી વિભાગ બીનો ડ છે જેમાં બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો ત્રણ પ્રશ્નો પૂછવામાં આવશે તેમાંથી કોઈ પણ બે ઉત્તર તમારે લખવાના રહેશે દરેકના ગુણ બે છે એટલે કે એક પ્રશ્ન બે ગુણનો છે એટલે એ રીતને આ ડ એ તમારો ચાર માર્કનો થશે ત્યાર પછી વિભાગ બીનો ઈ છે સ વિસ્તાર ઉત્તર લખો જેમાં ત્રણ પ્રશ્નો પૂછવામાં આવશે તેમાંથી કોઈપણ બે ઉત્તર તમારે લખવાના રહેશે દરેક પ્રશ્નના ત્રણ ગુણ રહેશે આ રીતે આ ઈ વિભાગ પણ છ માર્કનો રહેશે હવે વિભાગ સીની વાત કરીએ જે વ્યાકરણ વિભાગ છે આ વ્યાકરણ વિભાગની અંદર તમને સમાનાર્થી શબ્દો વિરોધી શબ્દો જોડણી સુધારો સંધિ છોડો જોડો બેમાંથી કોઈ પણ એક પૂછાઈ શકે સમાસ ઓળખાવો રૂઢિપ્રયોગનો અર્થ આપો કહેવત સમજાવો કરતરી વાક્ય અથવા તો કર્મણી વાક્ય બનાવો ભવે અથવા તો પ્રેરક વાક્ય વિશેષણ અથવા તો વિશેષણના પ્રકાર એવું પૂછાઈ શકે ત્યાર પછી વિરામ ચિહ્નો આ અગિયાર અગિયાર ટોપિકમાંથી તમને સોળ પ્રશ્નો પૂછવામાં આવશે તો એ સોળ પ્રશ્ન કેવી રીતના કેવી રીતે પૂછાઈ શકે તે આપણે જોઈ લઈએ વિભાગ સી વ્યાકરણ વિભાગમાં માંગ્યા પ્રમાણે પ્રશ્નોના ઉત્તર લખો એ રીતના વ્યાકરણના પ્રશ્નો પૂછાશે તો એક ઉદાહરણ આપણે જોઈ લઈએ તો પ્રથમ પ્રશ્ન છે કે નીચેનામાંથી ક શબ્દ વૃંદા શબ્દનો સમાનાર્થી છે તો તેના ત્રણ ઓપ્શન આપ્યા છે અમાં ટોળું બ તુલસી ક વંદો તો આખો પ્રશ્ન લખ્યા પછી નીચે એક શબ્દ કે વૃંદા શબ્દનો ઉત્તર લખવાનો છે તો બ પછી એની બાજુમાં તુલસી એવો શબ્દ લખવાનો રહેશે ફક્ત બ લખી દેશો તે ચાલશે નહીં તેવી રીતે બીજો પ્રશ્ન છે નીચેનામાંથી સમાનાર્થી શબ્દનું કયું જોડકું ઉચિત નથી તો નીચે ઓપ્શન આપ્યા છે અ રાતરજની અનિલ પવન ક હરક શો એ રીતે સમાનાર્થી શબ્દ કેવી રીતે પૂછાય તો આવી રીતે પૂછાઈ શકે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ઉદય શબ્દનો વિરોધી શબ્દ શોધીને લખો તો એમાં પણ ત્રણ ઓપ્શન આપ્યા છે તો એમાં પણ તમારે અ ને એની બાજુમાં એનો ઉત્તરનો જે શબ્દ છે તે શબ્દ પણ લખવાનો રહેશે ફક્ત અ લખશો તો ચાલશે નહીં ત્યાર પછી ત્રીજો ચોથો પ્રશ્ન છે નીચે વિરોધાર્થી શબ્દના જોડકા આપ્યા છે તેમાં કયું જોડકું ઉચિત નથી તો એમાં પણ એ રીતે જ લખવાનું કે અ તડકો છેડો બ ચોર સાવકાર અને ક પ્રશંસા વખાણ તો એમાંથી પણ જે ઓપ્શન આપેલું હોય એ ઓપ્શનનો અ કે બ પહેલાં લખી અને એની બાજુમાં તેનો શબ્દમાં ઉત્તર લખવાનો રહેશે પાંચમા નંબરમાં જોડણીનો કેવો પ્રશ્ન પૂછાઈ શકે તે જોઈએ નીચેનામાંથી કઈ જોડણી સાચી છે તો એ પણ એના ઓપ્શન આપ્યા છે તે તમારે લખવાના રહેશે છ નંબરમાં છે જર્મની ટેકનોલોજીની ખાલી જગ્યા એ પણ આગળ છે તો એમાં પણ તમારે ઉપર વાક્ય લખી અને નીચે એનો જે ઓપ્શન છે તે એનો અ કે બ જે હોય એ બ્રેકેટમાં લખવાનું રહેશે પછી સાતમા નંબર પર છે નીચેનામાંથી ચિંતાતુર શબ્દની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે એટલે કે અહીંયા કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે તો એ પણ તમારે એ રીતે લખવાનું નીચેનામાંથી કયો સમાસ મધ્યમ પદલોપી સમાસ છે તો એ પણ તમારે લખવાનું રહેશે એટલે સમાસ જ્યારે ટોપિક છે તો એના પ્રશ્ન કેવી રીતે પૂછાઈ શકે તે આપણે જોવાનું છે ત્યાર પછી રૂઢિપ્રયોગ છે કે ભાઈ આંખ મીચી જવી એવો રૂઢિપ્રયોગ એક ઉદાહરણ તરીકે આપેલું છે આ ત્યાર પછી દસમા નંબર પર જજી કીડીઓ તાણે આ એક કહેવત છે તો એનો અર્થ તમારે પૂરેપૂરો બેથી ત્રણ લીટીની અંદર લખવાનો રહેશે ત્યાર પછી અગિયાર નંબર પર છે સુનિલ નિબંધ લખે છે તો એને કર્મણી વાક્ય બનાવો પહેલાં સુનિલ નિબંધ લખે છે એ લખવાનું એની નીચે કર્મણી વાક્ય ડેચ કરીને પછી એનો જે કર્મણી વાક્ય બનતું હોય એ બનાવવાનું ત્યાર પછી બારમા નંબર પર છે શકીના પકવાન જમતી પ્રેરક વાક્ય બનાવો તો એ પણ એવી જ રીતે પહેલાં વાક્ય લખવાનું ત્યારબાદ એનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું તેરમો પ્રશ્ન છે દસ વર્ષના દીકરાને લઈને તે અહીં આવ્યો હતો એમાં પણ લીટી દોરી છે એ કયા પ્રકારનો વિશેષણ છે તે લખવાનું છે એનો વિશેષણનો પ્રકાર જણાવવાનો છે ત્યાર પછી ચૌદ નંબરમાં છે નીચેનામાંથી અવિકારી વિશેષણ શોધીને લખો બની શકે કે આની જગ્યા પર વિકારી પણ પૂછાઈ શકે તો એ પણ તમારે લખવાનો પંદરમો પ્રશ્ન છે હાલો મીર હાલો જટ વહેતા થાવ તેમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકવાનું છે વિરામચિહ્ન જે લાગતું હોય એ સોળ નંબર પર વાક્યને અંતે કયું વિરામચિહ્ન ન મૂકી શકાય તો એમાં જે ઓપ્શન આવતું હોય એ ઓપ્શન લખીને એની બાજુમાં એનો શબ્દમાં ઉત્તર લખવાનો રહેશે વિભાગ ડી અર્થગ્રહણ લેખન સજ્જતા વિભાગ ડી ચોવીસ માર્ક્સનો રહેશે જેના અમાં નીચે આપેલા ગદ્ય ખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો જેમાં એક પેરેગ્રાફ આપ્યો હશે તેનો તમારે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરવાનો છે અને પછી તેને શીર્ષક આપવાનો છે તો તેના ગુણ છે ચાર ત્યાર પછી બમાં છે આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખો અને તેમાંથી મળતો બોધ લખી તેને શીર્ષક આપો આ તમે કરતા જ આવ્યા છો એટલે આની અંદર મુદ્દા આપેલા હશે વાર્તાના અને તે વાર્તાને યોગ્ય બોધ પણ આપવાનો છે અને તેને શીર્ષક પણ આપવાનો છે તેના પણ ગુણ છે ચાર ત્યાર પછી કમાં તમારી શાળામાં યોજાયેલ કોઈપણ એક પ્રસંગ ઉપર કે વૃક્ષારોપણ હોય કે આનંદ મેળો હોય એ કોઈપણ ઉપર કાર્યક્રમનો અહેવાલ આશરે સો શબ્દોમાં લખો જેના ગુણ છે ચાર માર્ક ત્યાર પછી ડમાં છે નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો જેમાં એક કાવ્ય પંક્તિ આપી હશે એના અથવામાં બીજી આપી હશે તો બેમાંથી કોઈ પણ એક જ નો કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર તમારે કરવાનો છે જેના ગુણ છે ચાર ત્યાર પછી ઈમાં નીચેનામાંથી કોઈપણ એક વિષય પર આશરે બસો શબ્દોમાં નિબંધ લખો તો એના પણ ગુણ છે આઠ આ નિબંધ તમને એક નિબંધના અથવામાં બીજો બીજાના અથવામાં ત્રીજો આ રીતે ત્રણ નિબંધ પૂછાશે ત્રણમાંથી કોઈ પણ એક નિબંધ લખવાનો રહેશે મિત્રો હું માનું છું કે તમને આ પ્રશ્નપત્રિકાનું માળખું પેપર સ્ટાઇલ ખૂબ સારી રીતે સમજાઈ ગઈ છે તો તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ થેન્ક યુ વેરી મચ